આ તો ક્વેશ્ચન છે, પણ આ ક્વેશ્ચન ને રિલેટિવ હું તમને ક્વેશ્ચન પૂછીશ થોડા, બરોબર? આનું તો રિવિઝન થઈ ગયું છે, પણ આ ક્વેશ્ચન જે છે ને રિલેટિવ તમને જે છે હું ક્વેશ્ચન પૂછીશ, રેડ બી મેચ કરીશ. જો વિદ્યુત દ્રાવણમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, શું? વિદ્યુત દ્રાવણમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેના રંગમાં ફેરફાર થાય છે, જે વિદ્યુત પ્રવાહની કઈ અસર છે, કઈ અસર દર્શાવે છે? વિદ્યુત પ્રવાહની કેટલી અસરો છે? કઈ 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 અસરો છે? ત્રણ. ઉષ્મીય અસર જેના લીધે બલ્બ પ્રકાશિત થાય છે, ચુંબકીય અસર અને જે છે રાસાયણિક. ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવા માટે વિદ્યુત દ્રાવણ એ એવું દ્રાવણ છે કે ખાલી જગ્યા હોય છે, એટલે ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવા માટે વિદ્યુત દ્રાવણ કેવું લેવું, કેવું લેવું જોઈએ? આપણે ગમે એ વિદ્યુત દ્રાવણ લઈએ તો જે છે તમારે જે છે પ્લેટિંગ જે કરવું હોય, ઇલેક્ટ્રોપ્લેટિંગ જે છે એ થાય નહીં, તો કેવું દ્રાવણ લેવું જોઈએ? કોણ કહેશે? જેમાં જે ધાતુનું પ્લેટિંગ કરવાનું હોય ને તે જેમાં જે ધાતુનું પ્લેટિંગ કરવાનું હોય એ. વેરી ગુડ, બરોબર. મારે લોખંડની જે મારી પાસે ખીલી છે એમાં મારે કોપરનું જે છે પ્લેટિંગ કરવું છે, બરોબર? સાંભળજો, લોખંડની ખીલીમાં મારે કોપરનું પ્લેટિંગ કરવું છે તો હું દ્રાવણ કયું લઈશ? લોખંડની ખીલીમાં મારે કોપરનું પ્લેટિંગ કરવું છે તો મેં દ્રાવણ કયું લઈશ? ચલો બોલો બોલો. મેં કીધું ને જેમાં જે ધાતુનું પ્લેટિંગ કરવાનું હોય એક ઘટક તરીકે લેવાનો છે દ્રાવણમાં, તો દ્રાવણ કઈ લઈશ? લોખંડની ખીલી છે અમારે પ્લેટિંગ કરવું છે, કોનું? કોપરનું. દ્રાવણ કયું લઈશ ગર્લ્સ? ચલો આન્સર આપો. કોણ આન્સર આપે છે? ચલો કોણ આન્સર આપે છે? કોઈને નથી ખબર. એક ચેપ્ટર કરાવશો તો તમે બીજે ચેપ્ટર ભૂલી જાવ, એનો બી આઈડિયા નથી. શું કીધું? જેમાં જે ધાતુનું પ્લેટિંગ કરવાનું હોય એ ઘટક તરીકે લેવાનો છે, કે જેમાં જે ધાતુનું પ્લેટિંગ કરવાનું છે એને ઘટક તરીકે જે છે લેવાનો છે, બરોબર? તો કોપરનું પ્લેટિંગ કરવાનું છે લોખંડની ખીલી ઉપર, તો એ દ્રાવણમાં કોપર તો હશે જ. ચલો પણ એ કોપર ઘટક તરીકે હશે, દ્રાવણ કયું હશે? ચલો હિન્ટ તો મેં આપીશ તમને, બરોબર? એ દ્રાવણમાં કોપર તો લોખંડ હશે, લોખંડનું દ્રાવણ થોડું, આપણે થોડું લોખંડનું પ્લેટિંગ કરવાનું છે. જેમાં જે ધાતુનું પ્લેટિંગ કરવાનું છે આપણે કોપરનું પ્લેટિંગ લોખંડની કરવાનું છે. ખીલીમાં કોપરનું પ્લેટિંગ કરવાનું. યસ, લોખંડની ખીલીમાં કોપરનું પ્લેટિંગ કરવાનું છે. તો દ્રાવણમાં કોપર હોય ત્યારે લોખંડની ખીલીમાં જાય ને, તો કયું દ્રાવણ જે છે એમાં કોપર હોય? એકદમ
સિમ્પલ ક્વેશ્ચન છે, બધા એ કોપરનું દ્રાવણ કોપર જોયેલું છે. સલ્ફેટ. વેરી ગુડ. કોણ બોલ્યું આ? યશસ્વી. યશસ્વી, વેરી ગુડ. કોપર સલ્ફેટ. કેટલી વાર જે છે એ આપણે એ કેમિકલ કે દ્રાવણ જે છે એ યાદ કર્યું છે, ઘણી વાર આની પહેલા 7th માં આવી. કોપર સલ્ફેટ, કોપર સલ્ફેટ આપણે બહુ ઉપયોગ કર્યો CuSO4 નો, એ તમને બી બતાવ્યું બી છે પ્રેક્ટિકલ કરીને બી. કોપર સલ્ફેટ નું વાદળી રંગનો હોય છે, બરોબર. આવું નહીં ચાલે. જે ટોપિક રિલેટિવ જે ક્વેશ્ચન છે એ જ પૂછું છું. મેં થોડુંક ચેન્જ કરી દઉં. ચાલો ચાંદીની જગ્યાએ લઈ લીધું, તમે કયું દ્રાવણ લ્યો? ઓકે, ચલો મને આઈડિયા. મારે જે છે કોઈ ધાતુ પર કોઈ માને મારી પાસે જે છે એ લોખંડ જે છે, લોખંડની ચેન છે. બસ મારી પાસે શું છે? લોખંડની બનેલી ચેન છે. મારે એની ઉપર ચાંદીનું આવરણ ચડાવવું છે. શું કરવું છે? મારે એની પર ચાંદીનું આવરણ ચડાવવું છે. તો લોખંડની જે છે ચેન કઈ ક્યાં લઈશ? એનોડ પર કે કેથોડ પર? લોખંડનું ચેન ક્યાં લઈશ? એનોડ પર રાખીશ કે કેથોડ પર રાખીશ? એનોડ પર. એનોડ મીન્સ શું થાય ખબર છે? અને કેથોડ એટલે શું થાય? કોઈ પેલા મને કે. ચલો આ એક પોઈન્ટ માં મારા ઘણા બધા ક્વેશ્ચન છે. એનોડ એટલે શું? કેથોડ એટલે શું? તો એ લોખંડની ચેઇન ને હું કઈ જગ્યાએ લઈશ? એનોડ પર લઉં, કેથોડ પર લઉં? ચાંદીની જે પ્લેટ હું ક્યાં લઈશ? એનોડ પર લઈશ, કેથોડ પર લઈશ? દ્રાવણ કયું લઈશ? ચલો દ્રાવણ તો હું કહી દઉં છું, ચલો બરોબર. પણ પેલા મને એમ કહો, લોખંડની ચેઇન ને ક્યાં લેવાની છે? એનોડ પર કે કેથોડ પર? અને એનોડ કયું ને કેથોડ કયું એ મને સમજાવો. ચલો ચલો ગર્લ્સ ટ્રાય કરો. એનોડ કેથોડ નથી ભણ્યા કઈ? આવું નથી સમજ્યા કે? મને યસ ઓર નો નો આન્સર આપજો. ક્વેશ્ચન જે તમને આન્સર સર આવડતો નથી, તમે આવું પઢાવ્યું નથી કઈ, એવું મને આન્સર આપજો કઈક. હા, કે અમે પાકું નથી કર્યું, અમે લર્ન નથી કર્યું. ચલો ફટાફટ આન્સર આપો મને. આવું નહીં ચાલે. કોણ કોણ પ્રેઝન્ટ છે? ચાલો નામ બોલો તો મને પેલા. સમા. પછી ઝેનબ. ઝૈનબ. પછી મિર્ઝા તતહીર. તતહીર. પછી સકીન. વૈષ્ણવ. યશસ્વી. યશસ્વી. યશસ્વીને તો ખબર છે, ચલો એને તો આન્સર આપી દીધો, મને એવું લાગે કે પ્રેઝન્ટ છે. પણ આ બાકીના જે છે હું તો મને લાગતું નથી આ લોકો પ્રેઝન્ટ છે. ને આન્સર આવડે છે કે નથી આવડતું? એનોડ ને ક્યાં લેવાનો છે? કેથોડ ને ક્યાં લેવાનો છે? નથી ખબર. વેરી ગુડ. હમ
एनोड मीन्स धन ध्रुव, कैथोड मीन्स ऋण। तुम्हारे जैसे लोखंड जैसे तुम ऋण ध्रुव पर लेवानी से कैथोड पर, चांदनी प्लेट जैसे तुम्हारे शनि लेवानी से एनोड पर लेवानी से, द्रावण जैसे सिल्वर नाइट्रेट नो लेवानी से AgNO3। शनो द्रावण लेवानो से सिल्वर नाइट्रेट AgNO3 नो जैसे द्रावण लेवानो छे। बराबर दरेक क्वेश्चन में तुमने आपिया से जो एने रिलेटिव जो तुमने क्वेश्चन पूछू छु, ये क्वेश्चन भी रीड करू छु अने रिलेटिव भी क्वेश्चन पूछू छु। आ तो तुम मानो के चलो नजरे तुम्हारी सामे पीडीएफ से तुम्हें गोखी ना क्यों, चलो आमा आज आंसर आवशे, हां आमा आज आंसर आवशे, एम नहीं चाले गर्ल्स। पानी ना विद्युत पृथक्करण में शू थाय छे, हाइड्रोजन वायु क्या उत्पन्न था, ऑक्सीजन वायु क्या उत्पन्न था, एनो आंसर रोल नंबर हाइड्रोजन, एनो आंसर वेट 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 मने 26 रोल नंबर तो तहिर ना सुनाम की दूँ पेटर सर। ऑक्सीजन वायु एनोड पासे अने हाइड्रोजन वायु कैथोड पासे उत्पन्न थाय छे। ओके वेरी वेरी गुड, हां मैं प्रैक्टिकल करियो छे तो जो एन आईडिया छे, ऑक्सीजन वायु जैसे एनोड पासे छे और हाइड्रोजन वायु छे छे कैथोड पासे उत्पन्न થાય છે। તમને કીધું તો જણા પ્રેક્ટિકલી તમે વર્ક કરશો તો તમને આઈડિયા આવશે, બરોબર, તો તમને યાદ રહેશે કે આઈડિયા આવશે કે ચલો હા આવું થાય। ગર્લ્સ તમે પ્રેક્ટિકલ જ નતા કરી, પહેલી વાત એક બે ગર્લ્સ ને વાત કરી, નો પ્રોબ્લેમ। કોઈ પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કર્યા બાદ તેનું દળનું શું થાય, વધે કે ઘટે? કોઈ પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કર્યા બાદ તેનું દળ શું થશે, વધશે કે ઘટશે? સર પહેલા કરતા વધી જાય, શું બી પહેલા કરતા વધી જાય? ઇલેક્ટ્રોપ્લેટિંગ કર્યા બાદ તેનું દળ જે છે પહેલા કરતા વધી જાય છે, ઓકે। ખાદ્ય પદાર્થોને સંગ્રહ કરવા માટે ઉપયોગમાં લેવાતા ડબ્બા ઉપર શાનું આવરણ ચડાવવામાં આવે છે, ટીનનું? ટીનનું, ઓકે। એ ડબ્બાની નીચે કયું આવરણ હોય છે, કોઈ સસ્તી ધાતુ, માનો એ ટીનના ડબ્બા જે ખાદ્ય પદાર્થ આપણે જે સામગ્રી ભરીએ છીએ એ ટીનના ડબ્બા નીચે જે લોખંડનું આવરણ હોય છે એની પર ટીનનું આવરણ ચડાવવામાં આવશે, શા માટે ટીનનું આવરણ ચડાવે છે? કારણ કે સર એમાં જે ખોરાક એવું કઈ પડ્યું હોય ને તો એ બગડે નહીં લાંબા સમય સુધી હોય ને, તો ખોરાક લાંબા સમય સુધી રહે, ઓકે વેલ ટ્રાય। નેક્સ્ટ કોણ કા ખાઈ જાય છે પણ ટીન, હા કોણ બોલ્યું છે? 41 અબ જાણે, વેરી ગુડ। લોખંડ જે છે એ ઓક્સિજન ને પાણી પ્રત્યે જે છે વધુ ક્રિયાશીલ છે, કેવું છે? વધુ ક્રિયાશીલ છે, એટલે લોખંડ ને જે છે વધુ ક્રિયાશીલ હોવાથી ઓક્સિજન અને પાણીના સંપર્કમાં આવશે તો શું થશે કે કાટ લાગવા કરશે, શું થાય? લોખંડ ને જે છે કાટ લાગે છે, લોખંડ ને કાટ લાગે એટલે શું થાય, એની અંદર જે ખોરાક રહેલો એ બી શું થાય છે બગડી જાય છે, એટલે લાંબો સમય સુધી રહે નહીં, અને લોખંડ બી જે છે લાંબો સમય સુધી રહે નહીં, કાટ લાગતું જાય અને ખવાતું જાય છે, બરોબર। તો લોખંડ ઉપર શું કરે, કોઈ વધુ ક્રિયાશીલ, લોખંડ કરતા જે કોઈ વધુ ક્રિયાશીલ ધાતુ હોય, હા કે જે વધુ ક્રિયાશીલ હોય, સોરી ઓછી ક્રિયાશીલ, હા થોડુંક લોખંડ જે છે વધુ ક્રિયાશીલ ધાતુ છે પણ લોખંડ કરતા કોઈ ધાતુ ઓછી ક્રિયાશીલ હોય તો એ ધાતુનું જે છે એની પર શું પડ ચડાવવામાં આવશે, ઓછી ક્રિયાશીલ ધાતુ જે છે સામાન્ય રીતે એની પર કોઈ ભી પાણીથી અથવા ઓક્સિજન ના સંપર્કમાં આવે તો ક્રિયા થશે નહીં, બહુ લાંબા સમય જે છે ક્રિયા થાય છે, એટલે ઓછી ક્રિયાશીલ ધાતુ કહેવાય, શું કહેવાય? ઓછી ક્રિયાશીલ ધાતુ કહેવાય, તો લોખંડ પર જો ઓછી ક્રિયાશીલ ધાતુનું જે બળ ચડાવવામાં આવે છે તો શું થાય છે,
એકાટ લાગતા આપણે બચાવી શકાય છે અને ખાદ્ય સામગ્રી જે છે એમાં બગડતી બી બચાવી શકાય છે. પણ ક્વેશ્ચન ક્યારેક થવો જોઈએ કે સર આપણે બધે લોખંડનો જ ઉપયોગ કરીએ છીએ, થવો જોઈએ ને ક્વેશ્ચન સર બધે આપણે લોખંડનો જ ઉપયોગ કરીએ છીએ એની પર જ બધા પડ ચડાવ્યો છે, તો ટીનનું કેમ નથી બનાવી શકતા? હા આખું ટીનનું બનાવવું જોઈએ ને. હા વાસણ કારણ કે એ બધી ધાતુ જે છે એ મોંઘી પડે, શું એ ધાતુ કિંમતી ધાતુ છે, સસ્તી ધાતુ નથી. બધી કેવી છે? કિંમતી ધાતુ છે, સસ્તી ધાતુ નથી. એટલે ઉપર શું થાય? એનું જે છે પડ બરફ ચડાવવા સ્તર લગાડવા ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે. બરોબર, જો એ ધાતુ બી સસ્તી પડતી હોય, એ ધાતુ જો સસ્તી પડતી હોય તો આપણે લોખંડ શું કામ લગાડીએ? લોખંડ શું કામ લગાડીએ? લોખંડની જગ્યાએ આપણે સ્ટીલ ન લગાડીએ બધે? જો અમુક અમુક જગ્યાએ સ્ટીલ હોય બરોબર, પછી ક્રોમિયમ જે છે એવી ધાતુ ન લગાડીએ છીએ, બહુ ઓછી ક્રિયાશીલ હોય જેને કાટ જ ન લાગે. પણ લોખંડ છે બધી ધાતુ કરતા કેવું છે? સસ્તું છે અને આસાનીથી બધે ઉપલબ્ધ છે, મળી રહે છે, એટલા માટે જે છે લોખંડનો ઉપયોગ જે છે વધારે થાય છે. બરોબર, પછી એના પર જે છે ઓકે. હવે બીજો ક્વેશ્ચન એ થયો, જ્યારે પુલ બનાવતા હોય બરોબર, તો લોખંડ પર ઝીંકનું પડ ચડાવે, શું લોખંડ પર ઝીંકનું આવરણ ચડાવવાની ક્રિયાને શું કહેવાય છે? એક મોટો પુલ ને એવી રચના બનાવતા હોય, મોટો ઉદ્યોગ જે છે આ કોઈ ઉદ્યોગમાં કોઈ બિલ્ડિંગ બનાવવાની ઇમારત હોય, પુલ બનાવતા હોય, તો લોખંડ પર ઝીંકનું આવરણ ચડાવે છે. ઝીંક ધાતુનું, શેનું? ઝીંકનું આવરણ ચડાવે છે. ઝેડન, ઝીંકની સિંગના શું છે? ઝેડન છે. તો ઝીંકનું આવરણ ચડાવે છે બરોબર. આ ઝીંકનું આવરણ જે ચડાવે છે એ પ્રક્રિયાને શું કહેવાય? લોખંડ પર ઝીંકનું આવરણ ચડાવવાની પ્રક્રિયાને શું કહેવાય છે? ચલો આન્સર આવડે છે કે નહીં મને જરાક જે છે કહી દેજો, વાંધો નહીં. ન આવડતો હોય તો હું તમને જે છે ને હું કહી દઉં, ટાઈમ વેસ્ટ ન થાય. બરોબર, યસ ઓર નો નો મને આન્સર આપજો કે સર અમને આન્સર આવડતો નથી. અને જેને આવડે, જો કોઈને આન્સર આવડતો હોય અત્યાર સુધી આવડી ગયો બરોબર, યાદ કરતું હોય કે તમે કહી દો મને કે સર અમને આન્સર નથી આવડતો, એટલે હું આગળ. સર નથી આવડતો. ઓકે, જો લોખંડ પર જે છે ઝીંક ધાતુનું જે છે પડ ચડાવવામાં આવે, લોખંડ પર ઝીંક ધાતુના પડ ચડાવવાની ક્રિયાને શું કહેવાય છે? ગેલ્વેનાઇઝેશન. શું કહેવાય છે? ગેલ્વેનાઇઝેશન જે છે ક્રિયા કહે છે. બરાબર, ઓકે. ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા વિદ્યુત પ્રવાહની કઈ અસર છે? રાસાયણિક. ઓકે, વિદ્યુત બલ્બ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસરને લીધે પ્રકાશિત થાય છે. ઉષ્મીય. ઉષ્મીય, વેરી ગુડ. નળના પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેનું વિઘટન થાય છે જેને આપણે ખાલી જગ્યા કહીએ છીએ. આન્સર આવડતો હોય ને તો મને મજા આવે, ફટાફટ આન્સર આવે. જે ન આવડતો હોય તો પછી બધા ચૂપ બેઠી જાય. ઓકે, જે નળના પાણીમાં જે છે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે શું એને એ વિદ્યુતનું શું થાય, એટલે પાણીનું શું થાય છે? વિઘટન થાય, ઓક્સિજન ને હાઇડ્રોજન જે છે વાયુ ઉત્પન્ન થાય છે, એને શું કહેવાય? વિદ્યુત પૃથ્થકરણ કહે છે. નીચેનામાંથી શેમાં વિદ્યુતનું વહન થઈ શકતું નથી? ઓકે, ખાંડના દ્રાવણ સિવાય કઈ કઈ પદાર્થમાં વિદ્યુતનું વહન નથી થતું જણાવશો? મધ. યસ. પછી બસ ભૂલી ગયા, મેં વારંવાર તમને યાદ કરાવેલું છે. ખાંડનું દ્રાવણ છે, મધ છે, મેં યાદ કરાવું કે તમે આન્સર આપશો યાદ કરીને મને? સર તમે રિપીટ કરાવી દો.
એટલે મેં જ આન્સર આપી દઉં. ઓકે, તો ખાંડનું દ્રાવણ છે, મધ છે, પેટ્રોલ છે, આલ્કોહોલ છે, પછી જે ડિસ્ટિલ વોટર, ડિસ્ટિલ વોટર મતલબ નિસ્યંદિત પાણી, ઇંગ્લિશમાં ડિસ્ટિલ વોટર કહેવાય, નિસ્યંદિત પાણી, જે નળનું પાણી નહીં પણ નિસ્યંદિત જે પાણી હોય છે, આ બધા પદાર્થ જે છે વિદ્યુતના કેવા છે, વહન કરતા નથી કે પોતાના મતી વિદ્યુતનું વહન જે છે એ કરતા નથી. ઓકે, યાદ રાખજો, ખાંડનું દ્રાવણ છે, મધ છે, પેટ્રોલ છે, ડીઝલ, સોરી પેટ્રોલ ડીઝલ બે આવી છે, પેટ્રોલ છે, ડીઝલ છે, અને પ્લસ વનસ્પતિનું તેલ, આપણા ઘરમાં જે વનસ્પતિનું તેલ હોય ને, સિંગ તેલ છે, કપાસિયાનું તેલ છે, અને આલ્કોહોલ છે, આ બધા કેવા છે કે પોતાનામાંથી વિદ્યુતનું વહન જે પસાર થવા દેતા નથી, એને શું કહેવાય, વિદ્યુતના અવાહક પદાર્થ કહેવાય. બે ડેફિનેશન યાદ રાખજો, વિદ્યુતના સુવાહક કોને કહેવાય, વિદ્યુતના અવાહક કોને કહેવાય, પોતાનામાંથી સારી રીતે વિદ્યુતને પસાર થવા દે છે અને વિદ્યુતના સુવાહક કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે તમે એલ્યુમિનિયમ ચાંદી આપી શકો છો, અને વિદ્યુતના અવાહક માં જે છે તમે પોતાના રીતે પોતાનામાંથી વિદ્યુતને વહન જે છે એ પસાર થવા દેતા નથી, કે લાકડું જે છે, પ્લાસ્ટિક જે છે. ઓકે, તમે જે છે એક્ઝામ્પલ આપી શકો છો. વિદ્યુત પૃથ્થકરણની પ્રક્રિયામાં કઈ ઉર્જા પાણીનું વિઘટન, શું કઈ ઉર્જા છે પાણીનું વિઘટન તેના ઘટક તત્વોમાં કરે છે, કઈ ઉર્જા પાણીનું વિઘટન તેના ઘટક તત્વોમાં, વેરી ગુડ. નીચેનામાંથી કઈ વસ્તુઓ પર ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવતું નથી, શું કોઈ બેબી આન્સર બોલે છે એવું લાગે છે મને કોઈ. હા સર, મેં કીધું તળવાના તવો ને છે ને, કોઈ બીજે કીધું કે આઈનો. આ જે તળવાનો છે તવો આવે છે એના પર જે છે ક્રોમિયમ મતલબ સિયા છે, ધાતુ છે, પ્લેટિંગ થતું નથી. બાકી કાર નું બમ્પર જો ચમકતા હોય, કાર નું બમ્પર છે, ગેસ સ્ટવ છે, સાયકલ ની ઘંટડી, બધા કેવા હોય, ચમકતા લાગે છે, એ જે છે ક્રોમિયમ નો એના પર પ્લેટિંગ કરેલું હોય છે. કોની ગતિના કારણે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે, આયનોના કારણે, આયનોની ગતિના કારણે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે. ઓકે, વેરી ગુડ. એક પાત્રમાં રાખેલ વિદ્યુત દ્રાવણમાં કાર્બનના બે સળિયા અંશતઃ ડૂબાડતા બનતી રચનાને ખાલી જગ્યા કહે છે, રાસાયણિક કોષ. વેરી ગુડ. શું કહેવાય, રાસાયણિક કોષ કહેવાય છે. તાંબાની ફૂલદાની પર ચાંદીનું આવરણ ચડાવવા માટે કયા વિદ્યુત દ્રાવણનો ઉપયોગ કરવો જોઈએ? તાંબાની ફૂલદાની જે છે, તાંબુની ફૂલદાની છે, એની પર શેનું આવરણ ચડાવવાનું છે? સિલ્વર નાઇટ્રેટ. ઓકે, તો ચાંદીનું આવરણ ચડાવવાનું છે તો તાંબાની ફૂલદાનીને ક્યાં રાખવા પડશે, આપણે એનોડ પર કે કેથોડ પર? તાંબાની ફૂલદાની ને ક્યાં રાખવી પડશે, એનો પર કે કેથોડ પર? આન્સર આપશે કોઈ, તાંબાની ફૂલદાની ને ક્યાં રાખવામાં આવશે? નથી ખબર ગર્લ્સ, આપણે જે ધાતુનું પ્લેટિંગ કરવાનું છે, જે ધાતુમાં જે ધાતુનું પ્લેટિંગ કરવાનું છે, મીન્સ કે જે ધાતુનું પ્લેટિંગ કરવાનું છે, દાખલા તરીકે તાંબુ છે, એની પર ચાંદીનું આવરણ ચડાવવાનું છે, બરોબર? તાંબા પર આપણે ચાંદીનું આવરણ ચડાવવાનું છે તો મતલબ કે ચાંદીનું આપણે પ્લેટિંગ કરવાનું છે. કોના પર? તાંબા પર. તો જે ધાતુમાં આપણે પ્લેટિંગ કરવાનું છે ચાંદીનું, એને એનોડ પર રાખવાનું છે. ધન ધ્રુવ પર ક્યાં રાખવાનું છે? એને એનોડ પર. જેના પર પ્લેટિંગ કરવાનું છે, જેના પર એટલે શું થયું, તાંબાની પ્લેટ થઈ ને, અને તાંબાની ફૂલદાની થઈ ને, એને ક્યાં રાખવાની છે? કેથોડ પર. અમારે જે ધાતુમાં જે ધાતુ ઉપર પ્લેટિંગ કરવાનું છે એને ક્યાં રાખવાની છે?
ઋણ ધ્રુવ કેથોડ પર અને જે ધાતુમાં જેનું પ્લેટિંગ કરવાનું છે, દાખલા તરીકે જેમાં જેનું પ્લેટિંગ કરવાનું છે એટલે કે તાંબામાં આપણે સિલ્વરનું પ્લેટિંગ કરવાનું છે, તો તાંબુ ક્યાં રાખશું? કેથોડ પર, બરોબર. અને જે છે એ જે ધાતુનું પ્લેટિંગ કરવાનું છે ચાંદી ક્યાં રાખશું? એનોડ પર. સમજાય છે કે નહીં? હા સર. કે બધું મિક્સ થઈ જાય છે એનોડ ને કેથોડ. એનોડ એટલે ધન ધ્રુવ, કેથોડ એટલે ઋણ ધ્રુવ. આપણે કોઈ ભી ધાતુનું પ્લેટિંગ કરવાનું છે, હંમેશા તમે જુઓ એક સસ્તી ધાતુ હોય ને એક મોંઘી ધાતુ હોય છે, બરોબર. દાખલા તરીકે ચાંદી જે છે તાંબા કરતા કેવું છે? હા, મોંઘું છે ને. આપણે તાંબા પર જ ચાંદીનું પ્લેટિંગ કરવાનું, તો ચાંદીને ક્યાં રાખવાનું? ચાંદીનું તો ખાલી આવરણ ચડાવવાનું, ચાંદીને આપણે એનોડ પર રાખવાનું છે, બરોબર. અને તાંબુ જે છે કે લોખંડ જે છે ક્યાં રાખવાનું છે? કેથોડ. એનોડ પર રાખવામાં આવતું. જો અહીંયા ચેપ્ટર ને લગતા તમે જુઓ તો એનોડ પર તમે વારા ઘડીએ જુઓ, એનોડ પર કોને રાખશે? કોપર ને જે છે, અથવા ચાંદી ને છે, સોના ને છે, બધી કિંમતી ધાતુઓને ક્યાં રાખવાની છે? એનોડ પર જ રાખવાની છે, કારણ કે એનો તો આવરણ ચડાવવાનું છે. અને સસ્તી ધાતુ જે છે લોખંડ છે, તાંબુ છે, એલ્યુમિનિયમ જે છે, એ બધીની જે છે આપણે ક્યાં રાખવાની? કેથોડ પર, બરોબર. એટલે એવું નથી કે સસ્તો ને કિંમતી ધાતુ, પણ તો બી આ યાદ તો રહેવું જ જોઈએ, બરોબર. એટલે દ્રાવણમાં આપણે સિલ્વર નાઇટ્રેટ નો ઉપયોગ કરવાનો છે, બરોબર. વિદ્યુત પરિપથમાં વહેતા નિર્બળ વિદ્યુત પ્રવાહની ભાળ મેળવવા માટે ટોર્ચ બલ્બ ટેસ્ટરમાં ટોર્ચ બલ્બના સ્થાને ખાલી જગ્યા વાપરવામાં આવે છે. એલઈડી. એલઈડી. એલઈડી નું ફૂલ ફોર્મ શું થાય? એલઈડી નું ફૂલ ફોર્મ લાઇટ ઇમિટિંગ ડાયોડ, યાદ રાખજો. શું હું તમને આ એક કહેવાનો તો ભૂલી જાત. વિદ્યુત ટેસ્ટર ના પ્રકાર જણાવો. પેલો તો ટોર્ચ બલ્બ ટેસ્ટર, બરોબર. આપણે જે પેલા મોટો બલ્બ લીધો હતો, એલઈડી એલઈડી ની જગ્યાએ જે છે બીજો બલ્બ લીધો એટલે શું? ટોર્ચ બલ્બ ટેસ્ટર. હા, પછી એની જગ્યાએ એલઈડી લીધો એટલે શું થઈ ગયું? પેલા શરૂઆતમાં આપણે જે ચેપ્ટર સમજાવ્યું ત્યારે બલ્બ કેવો હતો? મોટો હતો. પછી અમુક જે છે સોરી અમુક જે છે દ્રાવણોમાં જે છે એ બહુ નિર્બળ, બહુ ઓછો વિદ્યુત પસાર થતો એટલે પછી શું લીધું આપણે? એલઈડી. આપણે બે થયા, ટોર્ચ બલ્બ ટેસ્ટર અને એલઈડી બલ્બ ટેસ્ટર, બરોબર. પછી ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર. ઇલેક્ટ્રો શું છે? મેગ્નેટિક ટેસ્ટર. પેલા આપણે સાદું હુકા યંત્ર જે બનાવ્યું હતું, સાદું હુકા યંત્ર દ્વારા જે ટેસ્ટર બનાવ્યું હતું, ત્રણ પ્રકારના ટેસ્ટર નો ઉપયોગ કર્યો છે. ટોર્ચ બલ્બ ટેસ્ટર શરૂઆતમાં, પછી એલઈડી બલ્બ એલઈડી ટેસ્ટર, ઓકે, અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર. વિદ્યુત પ્રવાહ દ્વારા ઉત્પન્ન થતી શક્તિ, ત્રણ અસરો જણાવો. વિદ્યુત પ્રવાહ દ્વારા ઉત્પન્ન થઈ શક્તિ, સોરી થઈ શક્તિ, ત્રણ અસરો જણાવો. કે વિદ્યુત પ્રવાહ દ્વારા શું શું થઈ શકે છે? વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર અને વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર. અહીંયા ત્રણ અસર જ પૂછીશ, બરોબર. તમે ત્રણે ત્રણ લખી શકો છો. ચુંબકીય અસર, કહ્યું ને ચુંબકીય અસર ને ઉષ્મીય અસર તો ભૂલાવું જ ન જોઈએ, તો સેવન્થમાં આપણે આવી ગયું, બરોબર. અને રાસાયણિક અસર જે છે આપણા માટે આઈ થિંક નવું હોય, પણ હવે એ ભૂલાવું જોઈએ નહીં. ઓકે, એટલે સુધી રાખીએ. પણ એક ક્વેશ્ચન કરું, આપેલ પ્રવાહી વિદ્યુતનું વહન કરી શકે છે કે નહીં તેની ચકાસણી તમે કેવી રીતે કરશો? કે જે પ્રવાહી છે વિદ્યુતનું વહન કરી શકે કે નહીં એની ચકાસણી કેવી રીતે કરશો? આપેલ પ્રવાહી પાત્રમાં રાખી ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર ના ઉપયોગથી તે વિદ્યુતનું વહન કરી શકે છે કે નહીં તે જાણી શકાય છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક થી બી જાણી શકાય છે, એલઈડી બી થી જાણી શકાય છે, બરોબર. કરી શકે છે કે નહીં, બરોબર, તે જાણી શકાય છે, બરોબર. ઓકે, આઈ થિંક બધું સમજાઈ ગયું છે, બરોબર.